नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में। धोरण 9 में आपनु फरी एक वार स्वागत छे। आपणे चैप्टर नंबर 6 जोता हता, जेनुं नाम हतुं रेखाओ अने खूणाओ, जेमां आपणे जोयुं हतुं के आसन कोण कोने कहेवाय, रैखिक जोड़ना कोण खूणा कोने कहेवाय, अने प्रमेय 6.1 एमां शुं हतुं के अभिकोण, अभिकोण एटले के बे रेखाओ परस्पर एकबीजाने छेदे तो अभिकोण बने, अने अभिकोणनी जोड़ केवी होय, समान होय। एना पछी आपणे अमुक एक्जाम्पल जोया हता आ कंसेप्टने रिलेटेड, अने आजे आपणे एक नवो टॉपिक जोवा जई रह्या छीए के समांतर रेखाओ अने एनी छेदिका। बराबर छे? तो सौ प्रथम तो बे रेखाओ लई लईए आपणे, अने बे रेखाओ केवी छे? समांतर। हूँ आकृति दोरू छું। આ બે રેખા લીધી અને ધારો કે આ એની છે છેદિકા। બરાબર છે? આ રેખા કઈ છે? તો કે આ બે સમાંતર રેખાઓની છેદિકા। બરાબર? ખ્યાલ આવી ગયો આટલો કોન્સેપ્ટ? તો કે આ બે સમાંતર રેખા, આ બે રેખા ક્યારે એકબીજાને છેદશે નહીં, તો રેખા કેવી છે? સમાંતર। અને આ એની શું છે? છેદિકા, એટલે કે આ રેખા બંને રેખાને છેદે છે। બરાબર? આપણે નામ આપી દઈએ તો કે આ રેખાને કહી દઈએ એમ, આ રેખાને કહી દઈએ એન, અને આ રેખા આપણી એલ। બરાબર છે? હવે આ બે સમાંતર રેખાઓથી અમુક ખૂણાઓ બને છે, આપણે નામ આપીએ બધા ખૂણાઓનું। આને કહી દઈએ માપ ખૂણો 1, આને કહી દઈએ માપ ખૂણો 2, આને કહી દઈએ માપ ખૂણો 3, આને કહીએ માપ ખૂણો 4, આને કહીએ માપ ખૂણો 5, આને કહીએ માપ ખૂણો 6, આને કહીએ 7, અને આ થશે આપણો 8। ટૂંકમાં બે સમાંતર રેખાઓની છેદિકાથી 8 અલગ અલગ ખૂણા બને। હવે 8 અલગ અલગ ખૂણા વિશે આપણે ડિસ્કસ કરવાનું છે કે શું કહેવા માગે છે। બરાબર? તો સૌ પ્રથમ તો અંતઃકોણ અને બહિષ્કોણ એ સમજીએ આપણે। તો કે આની અંદર અંતઃકોણ કોણ છે? અંતઃકોણ કોને કહેવાય? તો કે જે રેખા બે રેખાની વચ્ચે જેટલા ખૂણા બને છે ને એને શું કહેવાશે? અંતઃકોણ। જુઓ તો આ રેખા એમ અને આ એન છે, એની અંદર વચ્ચે કેટલા ખૂણા બને છે? તો કે ખૂણો 3, 4, 5 અને 6, એને શું કહેવાશે? અંતઃકોણ। એટલે કે માપ ખૂણો 3, માપ ખૂણો 4, માપ ખૂણો 5 અને માપ ખૂણો 6, આ બધા કેવા થવાના? અંતઃકોણ। પછી હું કહું કે બહિષ્કોણ કોને કહેવાય? બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો। બરાબર? બહારના ખૂણા કેવા થશે? તો કે બહારના ખૂણા બહારના ખૂણા કયા થવાના? તો કે અહીંયા 1, 2, 8 અને 7, તો આ લખી નાખીએ આપણે માપ ખૂણો 1, માપ ખૂણો 2, માપ ખૂણો 7 અને માપ ખૂણો 8, કે જે શું કહેવાશે? બહારના ખૂણા, બહિષ્કોણ। બરાબર છે? તો આટલો કન્સેપ્ટ આપણે સમજી લીધું કે અંદરના ખૂણા કોને કહેવાય અને બહારના ખૂણા કોને કહેવાય। બરાબર? ચલો એના પછી હવે યાદ રાખવાનું આવે છે અનુકોણ। મિત્રો, અનુકોણ કોને કહેવાય? તો કે અનુકોણ એ સમજવા માટે આપણે આજે સમાંતર રેખાઓ જે છે એ સમાંતર રેખાઓથી જે છેદિકાથી એક તરફના ખૂણા, હવે ધારો કે આ સમાંતર રેખા છે એના એક તરફના ખૂણા અને એમાં ઉપરના, એટલે અહીંયા માપ ખૂણો 1 અને આ માપ ખૂણો 5, એટલે કે માપ ખૂણો 1 અને આ માપ ખૂણો 5, અને શું કહેવાય? અંતઃકોણ કહેવાય। શું કહેવાશે? અંતઃકોણ। જુઓ તો આ માપ ખૂણો 1, અહીંયા માપ ખૂણો 5, એટલે કે આ છેદિકાથી એક તરફના એટલે ઉપરની બાજુના છે। બરાબર? પછી તો કે આ છેદિકાથી નીચેની બાજુના કયા ખૂણા થવાના? તો કે માપ ખૂણો 3 અને
માપ ખૂણો 8 એ કેવા થવાના તો કે છેદીકાની એક તરફના નીચેના ખૂણા થવાના ખ્યાલ આવી ગયો બરાબર એના પછી બીજું જોઈએ તો કે આ છેદીકાથી એક બાજુની ઉપરના ખૂણા કયા થવાના તો કે આ માપ ખૂણો 2 અને માપ ખૂણો 6 ખ્યાલ આવે છે તો કે આ છેદીકાની ઉપરના ખૂણાના આ બાજુની છેદીકાની નીચેના ખૂણા એટલે કે માપ ખૂણો 4 અને માપ ખૂણો 7 અહીંયા મેં નામ આપેલા છે જો હું આને હું 8 કહી દઉં અને આને 7 કહી દઉં તો શું થાય તો કે 4 અને 8 થાય આ સમજવાનું છે નામ ગમે આપેલા હોય તમારે માત્ર ને માત્ર એ જગ્યા શું કહેવા માગે છે એ સમજવાનું છે તો કે અહીંયા એક તરફની નીચેના એક તરફની ઉપરના એટલે શું કહેવાય એને અનુકોણ કહેવાય એની વ્યાખ્યા બુકમાં આપેલી છે કે છેદીકાની એક જ તરફ આવેલા અને એક બહિષ્કોણ અને એક અંતઃકોણ જો રેખિક જોડ રચતા ન હોય તેવા ખૂણાને અનુકોણની જોડ કહે છે હવે જુઓ તો કે આ માપ ખૂણો 1 બહિષ્કોણ અને માપ ખૂણો 5 એ અંતઃકોણ પાછું બીજું તો કે રેખાઓનું રેખિક જોડ રચતા નથી અને છે એક જ રેખા ઉપરના ખૂણા અહીંયા ખૂણા એલ ઉપર જ છે અહીંયા 1 અને અહીંયા ખૂણો 5 તો આને શું કહેવાય અનુકોણની જોડ કહેવાય બરાબર બીજું મિત્રો આપણે આજે 6.2 અને 6.3 આ બે પ્રમેય જોવાના છે અને ઉપર આપેલું છે એ પૂર્વધારણા છે એ આપણે એક્સેપ્ટ કરી લેવાની કે આ સાચું છે બરાબર હવે પૂર્વધારણા આપણને શું કહે છે તો કે પૂર્વધારણા એમ કહે છે કે જો એક છેદિકા જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે હવે આ એક રેખા જે છેદિકા છે એ આ બે સમાંતર રેખાઓને છેદે છે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે હવે અનુકોણની પ્રત્યેક જોડ અનુકોણની કેટલી જોડ બની 4 જોડ બની આ ચારે ચાર જોડ કેવી હોય છે તો કે સમાન હોય છે કેવી હોય છે સમાન એટલે કે આ બંને આ બંને આ બંને આ બંને આ બધા કેવા હોય સમાન આપણે યાદ રાખવાનું શું યાદ રાખવાનું તો કે આ અનુકોણ કેવા હોય સમાન હોય છે અહીંયા માપ ખૂણો 1 તો અહીંયા માપ ખૂણો 5 બંને કેવા હોય સમાન ધારો કે આ ખૂણો છે 60નો તો ઓટોમેટિક આ ખૂણો 60નો જ થઈ જાય અને આ ખૂણો 60 છે તો આ ખૂણો કેટલા આવશે રેખિક જોડના ખૂણા ઉપરથી તો કે આ 120 જો આ 120 તો આ 120 જ થાય ખ્યાલ આવી ગયો તો આવી રીતની ગણતરી થશે કરવાની બરાબર છે પછી બીજું આ બે રેખા એકબીજાને છેદે એમ કહેવાય આ રેખા એલ અને રેખા એમ તો જો આ ખૂણો 60નો હોય તો આ ખૂણો કેટલાનો હોય આ પણ 60નો હોય કેમ તો કે અભિકોણની જોડ અભિકોણની જોડ યાદ રાખવાનું મિત્રો બે રેખા પરસ્પર છેદે તો આ બે ખૂણા કેવા હોય અભિકોણ જો આ બે એકબીજાને છેદે તો આ બે ખૂણા કેવા હોય અભિકોણ આ 60 તો આ 60 આ 120 તો આ કેટલો થાય 120 ખ્યાલ આવી ગયો તો તમારે એવી રીતનો પણ કોન્સેપ્ટ મગજમાં યાદ રાખવાનો છે ચલો એના પછી અનુકોણ એના પછી બીજી પૂર્વધારણા છે પૂર્વધારણા 6.4 એ શું કહે છે એના કરતાં ઊંધી છે જો 6.3માં શું આપેલું હતું તો કે બે સમાંતર રેખાઓની એક છેદિકાથી જે અનુકોણ મળે એ અનુકોણ કેવા હોય સમાન અહીંયા શું આપેલું છે તો કે એક છેદિકા બે રેખાઓ જો અહીંયા સમાંતર રેખા કીધું નથી શું કીધું છે બે રેખાઓ એવી મળે તો કે આ છેદિકા એનાથી આ બે રેખાઓ એવી મળે કે જેનાથી આ અનુકોણની જોડ કેવી થાય છે સમાન થાય છે એક જોડ સમાન થાય બધી જોડ નહીં માત્ર ને માત્ર એક જોડ સમાન થાય તો આજે આ બે રેખાઓ હતી ને એ બે રેખા સમાંતર રેખા ડેફિનેટલી કહેવાય કહેવાય ને કહેવાય બરાબર આ ચારમાંથી જો કોઈ પણ એક જોડ સરખી થઈ જાય તો આ બે રેખા સમાંતર રેખા કહેવાય એવું કહેવા માંગે છે આની પહેલાંમાં શું હતું તો કે આ બે સમાંતર રેખા આપેલી હતી આ એની છેદિકા હતી અને અનુકોણો કેવા હોય સમાન થાય છે ત્યારે અહીંયા શું છે તો કે અહીંયા અનુકોણ સમાન આપેલા છે આ કોઈ પણ બે રેખા છે એની છેદિકા છે તો જે કોઈ પણ બે રેખાઓ છે ને એ કોઈ પણ નથી એ સમાંતર રેખાઓ છે એમ સાબિત થાય છે બરાબર તો આ બે પૂર્વધારણા તમારે એક્સેપ્ટ કરી લેવાની છે એના પછી આપણે આગળ વધીએ અનુકોણ
याद रखो मित्रों अनुकोण को नहीं कहवा हो तो आकृति दौरी लो साइड में लखी नाखो अनुकोण आटला आटला खूणाओ है तमने पछी याद रहे एटला माटे बराबर। एना पछी नो आवे छे अंतः युग्म कोण। મિત્રો અંતઃયુગ્મ કોણ તમારે સમજવું હોય એના માટે તમારે ઝેડ સમજવો પડશે। જુઓ તો આ એક ઝેડ બને છે, હવે આ ઝેડ બને છે એની અંદર આ ખૂણો જે છે અને આ ખૂણો આ બંને શું કહેવાય તો કે આ બંને કહેવાય યુગ્મ કોણની જોડ। શું કહેવાય આને? યુગ્મ કોણની જોડ। હવે અહીંયા યુગ્મ કોણની જોડ ક્યાં બને છે તો જો આ ઝેડ બનાવું તો જો અહીંયા આ જ્યાં જ્યાં પેન ફરે ત્યાં જોતા રહેજો આ એ આ ઝેડ કહેવાય બરાબર। જ્યાં અહીંયા બે અંદરના ખૂણા છે એટલા માટે એને અંતઃયુગ્મ કોણ કીધો। પછી આમ પણ ઝેડ બનશે તો આ પણ અંદરના ખૂણા થયા તો એટલા માટે એને શું કીધો અંતઃકોણ। તો આની જોડ કઈ બનશે તો કે અહીંયા બનશે માપ ખૂણો ત્રણ, એની સામે કયો માપ ખૂણો હોય તો કે માપ ખૂણો છ। આ પહેલું, પછી નંબર ટુ તો કે માપ ખૂણો ચાર, અને માપ ખૂણો પાંચ, અને શું કહેવાય યુગ્મકોણ। યુગ્મકોણમાં મિત્રો ઝેડ બને યાદ રાખવાનું તમારે બરાબર। એના પછી અંતઃયુગ્મકોણ એના જેવું જેવું એના શું છે તો કે બહિર્યુગ્મકોણ, બહિર્યુગ્મકોણ। બહિર્યુગ્મ કોણ એટલે કેવા ખૂણા થવાના તો કે બહિર્યુગ્મ કોણ એટલે કે બહારના ખૂણા થાય છે તો ઝેડ જ, પણ કઈ બાજુથી બહારના ખૂણા એટલે કે અહીંયા આ બહારનો ખૂણો અને અહીંયા આ બહારનો ખૂણો। જુઓ તો અહીંયા કોણ હતો તો કે માપ ખૂણો એક, અહીંયા માપ ખૂણો સાત, થાય છે તો ઝેડ જ, પણ આ બાજુની સાઈડ એવી રીતે અહીંયા પણ થાય છે તો ઝેડ જ, એટલે બે અને આઠ એટલે કે માપ ખૂણો એક અને માપ ખૂણો સાત અને માપ ખૂણો બે અને માપ ખૂણો આઠ। તો આ થયા આપણા યુગ્મ કોણો। ખ્યાલ આવી ગયો બરાબર મિત્રો? યુગ્મ કોણો પણ સમાન હોય એનો પ્રમેય છે, એ પ્રમેય આપણે પક્ષ સાધ્ય અને સાબિતી સાથે હમણાં આવે સાબિત કરીશું બરાબર। એના પછી એક બીજો પણ ટોપિક મારે તમને કેવો છે જે આપણે ડિસ્કસ કરી લઈએ, આ શું હતું યુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણ અને બહિર્યુગ્મ કોણ। એના પછી એક ટોપિક એવો આવે છે કે એક તરફના અંતઃકોણ, એક તરફના અંતઃકોણ। હવે અંતઃકોણ ક્યાં છે તો કે ત્રણ ચાર પાંચ અને છ। હવે એક તરફના એટલે શું તો કે અંતઃકોણ તો પહેલાં મારી પાસે કયા હતા, લખી નાખું અંતઃકોણ કયા હતા તો કે માપ ખૂણો લખું છું ત્રણ ચાર પાંચ અને છ, આટલા અંતઃકોણ હતા। આમાંથી એક તરફના કોણ છે, એક તરફના એટલે તો કે આ છેદિકાની એક તરફના અહીંયા ચાર અને છ, માપ ખૂણો ચાર અને માપ ખૂણો છ અને માપ ખૂણો ત્રણ ને માપ ખૂણો પાંચ, આ માપ ખૂણો ત્રણ અને માપ ખૂણો પાંચ। આ જે બે ખૂણા બન્યા એને શું કહેવાય તો કે છેદિકાની એક તરફના અંતઃકોણ બરાબર છે। શું કહેવાય આને? છેદિકાની એક તરફના અંતઃકોણ। મિત્રો આ ત્રણ નવા ખૂણા આપણે જોયા, એક અનુકોણ જે અનુકોણ સમાન હોય, બીજું યુગ્મકોણ, યુગ્મકોણ બે પ્રકારના છે અંતઃકોણ અને બહિર્કોણ, અને બીજું છેદિકાની એક તરફના અંતઃકોણ। આ ત્રણ, આ ત્રણ ખૂણા તમારે બરાબર મગજમાં ફિટ થઈ જાય પછી આપણે આગળ જોઈએ પ્રમેય 6.2 જેનું વિધાન એવું છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય છે। શું કહે છે? જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે
પ્રમાણ 6.2 મિત્રો તમે અહીંયા વિધાન લખજો મેં વિધાન અહીંયા લખેલું છે માટે હું અહીંયા લખતો નથી બરાબર ટાઈમ બચાવવા માટે શું છે વાંચી આપણે વિધાન કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે છે હવે એક છેદિકા લઈ લઈએ અને બે સમાંતર રેખાઓ આ બે સમાંતર રેખાઓ મને મળી ગઈ અને એક છેદિકા છેદે છે આવી રીતે બરાબર આ રેખા એમ આ રેખા એમ એના કરતાં આપણે નામ આપી દઈએ અહીંયા એ અહીંયા બી અહીંયા સી અહીંયા ડી આ રેખા પી અને આ શું નામ આપશું અહીંયા પી ક્યુ અહીંયા આર અને અહીંયા એસ બરાબર એટલે કે આ એ બી રેખા સી ડી રેખા અને એની છેદિકા કઈ થઈ પી એસ થઈ અને આ પી એસ જે એ બીને ક્યુમાં છેદે છે સી ડીને આરમાં છેદે છે ખાલી નામ આપી દીધું બીજું કંઈ કર્યું નથી અહીંયા નામ આપ્યા નહોતા મેં નામ આપી દીધા કે બે સમાંતર રેખા એ બી અને સી ડી એની પી એસની છેદિકા થઈ આ પી એસ એ બીને ક્યુમાં સી ડીને આરમાં છેદે છે તો અંતઃકોણોની પ્રત્યેક જોડ સમાન હોય હવે અહીંયા અંતઃકોણોની પ્રત્યેક જોડ કઈ થાય અંતઃયુગ્મકોણની અંતઃયુગ્મકોણ કયો થાય તો અહીંયા થાય બી ક્યુ આર અને ક્યુ આર સી જોવો તો અહીંયા ઝેડ બને છે પછી બીજો ઝેડ ક્યાં બનશે તો કે અહીંયા બનશે તો આ બે જોડ કેવી હોય સમાન આવું મારે બતાવવાનું છે તો મને શું આપેલું છે મારે શું બતાવવું છે એ આપણે લખીશું એટલે જે આપેલું છે એ શું કહેવાશે પક્ષમાં તો કે પક્ષમાં શું આપેલું હતું તો કે એક છેદિકા છે કોની બે સમાંતર રેખાઓની તો આપણે લખીએ પક્ષમાં કે પક્ષ બરાબર કે એ બી સમાંતર સી ડી એ બી સમાંતર સી ડી આ સમાંતર રેખાની નિશાની છે કે બે ઊભા લીટા એટલે કે રેખા એ બી ને રેખા સી ડી કેવી છે સમાંતર રેખા છે ની છેદિકા છેદિકા પી એસ છે એટલે કે આ રેખા પી એસ છે આ એ બી રેખા છે સી ડી રેખા છે અને આ પી એસ પણ એક રેખા છે તેની છેદિકા કોણ છે પી એસ છે જે રેખા એ બી અને સી ડીને અનુક્રમે કયા કયા બિંદુમાં છેદે છે તો કે આ એ બીને ક્યુ બિંદુમાં અને સી ડીને આરમાં છેદે છે આવું કહેવાય ખ્યાલ આવ્યો આટલું પહેલાં શું કર્યું મેં તો કે એ બી અને સી ડી બે સમાંતર રેખાઓ લીધી એની છેદિકા પી એસ લીધું બરાબર પછી હવે સાધ્ય સાધ્ય શું છે તો કે મારે સાબિત શું કરવું છે મારે સાબિત કરવું છે તો કે એના અંતઃકોણો કેવા હોય સમાન અંતઃકોણ કયા હતા તો કે બી ક્યુ આર એટલે કે માપ ખૂણો બી ક્યુ આર બરાબર માપ ખૂણો ક્યુ આર સી અને નંબર ટુ શું થશે તો કે માપ ખૂણો એ ક્યુ આર બરાબર માપ ખૂણો ક્યુ આર ડી આ બે સમાન બતાવવાના ચલો હવે આપણે કરીએ સાબિતી સાબિતી શું છે તો કે સાબિતીમાં મારે બધું જ બતાવવાનું ડિટેલમાં કે આ આપેલું હતું એના ઉપરથી આ બે કેવા થાય છે સમાન હવે મારે આ બંને ખૂણા સમાન કરવા હોય તો હું કોનો ઉપયોગ કરું તો થાય મારે મેળ પડે તો કે જુઓ તો મને એક વસ્તુની ખબર હતી અહીંયા જે ખૂણો જે છે એને હું દર્શાવું છું સ્ટાર માર્કથી જોજો અહીંયા આ ખૂણો જે સ્ટાર માર્કવાળો મેં દોરેલો છે એના જેવો જેવો બીજો કયો ખૂણો થાય તો કે અનુકોણ શું હોય તો કે અહીંયા જે છે એવો ને એવો ખૂણો આ થાય કે ના થાય એટલે આ બે સરખા હોય બરાબર પછી બીજું જો આ ખૂણો આ હોય તો આની સામેનો ખૂણો હમણાં મેં દોર્યું હતું આકૃતિમાં જો આ ખૂણો 60 નો તો આ ખૂણો કેટલો હોય 60 નો કેમ તો કે અભિકોણની જોડ છે માટે આ પણ કેવો થાય સરખો જ થાય આ ત્રણેય ખૂણા સરખા થાય તો આ બે ખૂણા સરખા કહેવાય કે ના કહેવાય કહેવાય જ નહીં
બરાબર, મારી તો બતાવું છું આ બે ખૂણા કેવા છે સરખા. તો હું કોનો ઉપયોગ કરું છું? અહીંથી પહેલાં અનુકોણનો ઉપયોગ કરું છું કે જેમાં પૂર્વધારણા પહેલી વાપરું છું 6.3 કે અનુકોણની જોડ કેવી છે, સમાન. શું કામ સમાન છે? કારણ કે બે સમાંતર રેખાઓની છેદિકા છે એટલા માટે અનુકોણની જોડ કેવી છે, સમાન. પછી બીજું આ અભિકોણની જોડ લઈ લેવાની, એ પણ કેવી થાય, સમાન. અને એના ઉપરથી આ બંને સમાન થાય કે ના થાય, બસ. તો આ મારે કહેવાનું છે, પણ વ્યવસ્થિત કેવું પડશે. શું કરીશ પહેલાં? તો કે આ પીએસ રેખા એ પીએસ એ સમાંતર રેખાઓ, સમાંતર રેખાઓની સમાંતર રેખાઓ એબી અને સીડીની છેદિકા, રેખા એબી અને સીડીને અનુક્રમે, અનુક્રમે ક્યાં બિંદુમાં છેદે છે? તો કે ક્યુ અને આરમાં છેદે છે. પછી શું કર્યું હતું મેં? તો કે પછી કર્યું હતું મેં અનુકોણની જોડ માટે, અનુકોણની જોડ કઈ હતી? અનુકોણની જોડ અહીંયા હતી પી ક્યુ એ, એટલે કે માપ ખૂણો પી ક્યુ એ બરાબર માપ ખૂણો ક્યુ આર સી, માપ ખૂણો ક્યુ આર સી. આવું કહેવાય. શેના ઉપરથી કીધું મેં? તો કે પૂર્વધારણા 6.3 ઉપરથી. બરાબર, ખ્યાલ આવી ગયો. ચાલો એના પછી બીજું હું કહું. બીજું શું કહું? તો કે અભિકોણની જોડ, અભિકોણની જોડ. કઈ અભિકોણની જોડ? તો કે માપ ખૂણો પી ક્યુ એ બરાબર માપ ખૂણો બી ક્યુ આર. આ બંને કેવા હોય? સમાન હોય. ચલો આને આપણે કહી દઈએ પરિણામ નંબર એક, આને કહેશું પરિણામ નંબર બે. પરિણામ એકમાં અહીંયા પી ક્યુ એ છે, પરિણામ બેમાં અહીંયા પી ક્યુ એ છે, માટે આ બંને કેવા હોય? સમાન. માટે પરિણામ એક અને બે પરથી શું કહેવાય? તો કે માપ ખૂણો બી ક્યુ આર બરાબર માપ ખૂણો ક્યુ આર સી. અને આ શું થઈ ગયું? જો બી ક્યુ આર બરાબર માપ ખૂણો ક્યુ આર સી, યુગ્મ કોણની જોડ કેવી થઈ? અંતયુગ્મ કોણ સમાન. તો મિત્રો યાદ રાખવાનું છે કે અંતયુગ્મ કોણ કેવા હોય? સમાન. જેમ આપણે અનુકોણ જોયા સમાન હોય, એમ યુગ્મ કોણ પણ કેવા હોય? સમાન હોય. અને આ જ રીતે જેમ મેં અહીંયા અનુકોણનો ઉપયોગ કર્યો, એમ તમે બીજા બે અનુકોણનો પણ ઉપયોગ કરી શકો ખરા. કયા કયા અનુકોણ લેશો તમે અહીંયા? તો કે અહીંયા તમે ધારો તો અહીંયા, હવે હું બીજી પેનથી અનુકોણ બતાવું છું. જો અહીંયા આ સ્ટાર માર્ક અને આ સ્ટાર માર્ક, આ બંને અનુકોણ કેવા હોય? સરખા હોય. આ બે અભિકોણની જોડ કહેવાય. અભિકોણની જોડ ઉપરથી આ સ્ટાર માર્ક કેવા થાય? સરખા થાય, એ તમારે બતાવું હતું. બરાબર છે. તો આવી જ રીતે તમે બાકીનું પણ આ નંબર ટુ પણ સાબિત કરી શકો. તો કે તે જ પ્રમાણે માપ ખૂણો એ ક્યુ આર બરાબર માપ ખૂણો ક્યુ આર ડી પણ સાબિત થાય. બરાબર, એ આપણે સાબિત કરતા નથી, પણ આપણે સ્વીકારી લેવાનું કે એ જ પ્રમાણે સાબિત થાય છે. તો મિત્રો આ આખો જ તમારો હતો પ્રમેય 6.2. ખ્યાલ આવી ગયો કે બીજી વાર સમજાવવું પડશે મારે? બરાબર, જો બીજી વાર સમજાવી દઉં. શું આપેલું છે? તો કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. એટલે સમાંતર રેખા એ બી અને સી ડી આપેલી છે, જેની છેદિકા પી એસ છે અને જે એ બી અને સી ડીને અનુક્રમે ક્યુ અને આરમાં છેદે છે. બરાબર, આટલું પક્ષ થઈ ગયું સાબિતીમાં. શું? તો કે અંતયુગ્મ કોણ કેવા હોય? સમાન. એટલે કે ઝેડ વાળા ખૂણા કેવા બને છે? સમાન હોય, એવું મારે બતાવવું છે. તો પહેલાં હું લઈ લઉં કે પી એસ છે, ક્યુ અને આરમાં બે બિંદુમાં છેદે છે સમાંતર રેખાઓને. ઉદાહરણ પહેલી લીધી, અનુકોણની જોડ કેવી બતાવી મેં પહેલાં? સરખી. અનુકોણની જોડ કઈ થઈ? તો કે પી ક્યુ એ અને અહીંયા કઈ થઈ? ક્યુ આર સી. પછી બીજું,
આની અભી કોણ સામે આ થાય ક્યુ બી ક્યુ આર અને આ બંને જોડ કેવા હોય અભિકોણની જોડ સમાન હોય એ પણ લખી દીધી એના બરાબર પરિણામ નંબર બે એક અને બે પરથી બંને કેવા થઈ ગયા સરખા આટલું ઇઝી છે બરાબર જેમ આપણે કુળાધણામાં જોયું હતું કે જો અનુકોણ સમાન હોય બરાબર તો જે બે રેખાઓ કેવી હતી સમાંતર એવું ને એવું અહીંયા છે તો કે જો એક છેદિકા કોઈ પણ બે રેખાઓને એવી રીતે છેદે કે જેના અંતયુગ્મક કોણોની એક જોડ સમાન હોય તો તે બંને રેખા પરસ્પર સમાંતર છે તેમ કહેવાય હવે એના માટે આપણે શું કરીશું તો કે એના માટે આપણે ફરી પાછી આની આ જ કથા કરવાની છે બરાબર પ્રમેય 6.3 મિત્રો આકૃતિ આની આ જ રહેશે બરાબર ફક્ત ને ફક્ત ચાલો હું બીજી વાર દોરું આની આકૃતિ દોરું છું બીજી વાર પક્ષ સાધ્ય અને સાબિતી શું કહે છે તો કે એક છેદિકા 6.3 એક છેદિકા લઈ લઈએ જો આ છે છેદિકા એ બે રેખાઓને એવી રીતે છેદે છે એટલે કે આ એક રેખા અને આ બીજી રેખાને એવી રીતે છેદે છે કે જેના અંતઃકોણોની જોડ કેવી થાય છે સમાન એટલે કે આ એક જોડ અને આ જોડ આ બે જોડ કેવી થાય છે સમાન થાય છે એટલે કે આ બે ખૂણા કેવા છે હવે સરખા નામકરણમાં એનું એ જ રહેશે અહીંયા એ બી અહીંયા સી ડી અહીંયા પી અહીંયા ક્યુ અહીંયા આર અને આ એસ એટલે કે આ પી એસ છેદિકા છે કોની તો કે એ બી અને સી ડી રેખાઓની જે એ બી ને ક્યુમાં સી ડી ને આરમાં છેદે છે બરાબર પછી બીજું શું કરશું આપણે તો કે અંતઃકોણની જોડ કેવી છે સમાન એટલે કે માપ ખૂણો બી ક્યુ આર અને ક્યુ આર સી કેવા આપેલા છે સમાન આપેલા છે તો સાબિત કરવાનું શું કીધું છે મને તો સાબિત કરો કે આ બંને રેખાઓ પરસ્પર કેવી છે સમાંતર બતાવું શું મારે એ બી અને સી ડી કેવા છે સમાંતર છે તો ચલો પક્ષ જોઈએ પક્ષમાં શું આપેલું છે તો કે પક્ષમાં આપેલું છે તો કે છેદિકા છેદિકા પી એસ એ રેખાઓ એ બી અને સી ડી ને અનુક્રમે કયા બિંદુમાં તો કે એ બી ને ક્યુ બિંદુમાં અને સી ડી ને આરમાં છેદે છે બરાબર અને બીજું શું આપેલું છે તો કે અંતઃકોણોની પછી જોડ કેવી છે સમાન અને માપખૂણો કયો માપખૂણો તો કે બી ક્યુ આર બરાબર માપખૂણો ક્યુ આર સી આ કેવા છે સમાન મારે શું સાબિત કરવું છે તો કે આ બે રેખાઓ કેવી છે સમાંતર કઈ બે રેખાઓ તો કે એ બી અને સી ડી આ બંને મારે કઈ રેખા બતાવી છે સમાંતર રેખા બતાવી છે બરાબર તો ફરી પાછું સાબિતી કરીએ સાબિતીમાં તો પક્ષ તો લખવો જ પડશે શું લખશું તો કે એનું એ જ કોપી કરી નાખીએ તો કે છેદિકા પી એસ એ રેખાઓ એ બી અને સી ડીને અનુક્રમે કયા કયા બિંદુમાં છેદે છે તો કે ક્યુ અને આરમાં છેદે છે અને બીજું શું આપેલું હતું તો કે માપ ખૂણો બી ક્યુ આર બરાબર માપ ખૂણો ક્યુ આર સી શું કામ કારણ કે પક્ષમાં મને એવું આપેલું છે કે બંને ખૂણા કેવા છે અંતયુગમાં કોણ સમાન છે બીજું અભિકોણની જોડ પણ સમાન થાય કે ના થાય અભિકોણની જોડ કઈ થઈ તો કે અભિકોણની જોડ થઈ આ તો કે માપ ખૂણો બી ક્યુ આર અને પી ક્યુ એ જોવો તો અભિકોણ
કયો થવાનો તો કે માપ ખૂણો બી ક્યુ આર બરાબર માપ ખૂણો પી ક્યુ એ બરાબર છે અભિકોણની જોડ છે એટલા માટે બંને કેવા થયા સમાન આને કહી દઈએ પરિણામ નંબર એક આને કહી દઈએ પરિણામ નંબર બે પરિણામ એક અને પરિણામ બે પરથી શું કહેવાય તો માપ ખૂણો ક્યુ આર સી બરાબર માપ ખૂણો પી ક્યુ એ હવે માપ ખૂણો ક્યુ આર સી જુઓ તો કયો છે ક્યુ આર સી અને માપ ખૂણો પી ક્યુ એ એટલે કે આ ખૂણો થયો અને આ ખૂણો આ તો શું કહેવાય અનુકોણ કહેવાય અને અનુકોણ સમાન હોય અને બે રેખાઓની છેદિકા હોય તો પૂર્વધારણા 6.4 શું કહે છે તો કે એ બે રેખાઓ કેવી હોય પરસ્પર સમાંતર તો જો આ બંને એકબીજાના અનુકોણ બનતા હોય તો આ એ બી ને સી ડી કેવી રેખા હોય સમાંતર તો સાબિત થઈ ગયું સમાંતર બરાબર છે માટે શું લખશું અહીંયા માટે આપણે એવું લખશું અહીંયા કે પી ક્યુ એ અને ક્યુ આર સી એ રેખાઓ માપ ખૂણો પી ક્યુ એ અને માપ ખૂણો ક્યુ આર સી એ રેખાઓ એ બી અને સી ડીથી બનતા અનુકોણો છે માટે પૂર્વધારણા 6.4 પરથી એ બી સમાંતર સી ડી આટલું સહેલું છે બરાબર ખ્યાલ આવી ગયો શું કર્યું મેં અહીંયા ફરીથી એકવાર સમજાવી દઉં તો જુઓ તો શું કીધું તું મને તો કે એક છેદિકા આપેલી છે કે જે બે રેખાઓને એવી રીતે છેદે છે કે જેથી તેના અંતઃકોણોની એક જોડ કેવી હોય સમાન એટલે કે હું છેદિકા પીએસ લઉં એ બી અને સી ડીને ક્યુ અને આરમાં છેદે છે અને આ યુગ અંતયુગ્મ કોણ જે ઝેડ બને છે એ કેવો છે સમાન એટલે કે બી ક્યુ આર અને ક્યુ આર સી બંને કેવા થયા સમાન મારે સાબિત શું કરવું છે કે તો તે બંને રેખાઓ કેવી છે પરસ્પર સમાંતર એટલે કે એ બી અને સી ડી કેવા બતાવવાના મારે હવે સમાંતર તો મેં લખી લીધું કે આ પીએસ જે એ બી અને સી ડીને ક્યુ અને આરમાં છેદે છે બીજું જે આપેલું હતું લઈ લીધું પક્ષમાં કે આ કેવા છે તો કે અંતઃકોણ સમાન આપેલા છે બીજું અભિકોણ તો સમાન હોય કે ના હોય એટલે આ અભિકોણ લઈને અભિકોણ લીધા મેં અભિકોણ બતાવ્યા પરિણામ નંબર બે એક અને બે પરથી અનુકોણ બની ગયા અનુકોણ સમાન હોય અનુકોણ સમાન એટલે પૂર્વધારણા 6.4 પરથી રેખાઓ કેવી છે સમાંતર છે એમ કહેવાય તો મિત્રો આ સાથે આપણે આટલા પ્રમેય રાખીએ છીએ હજી બીજા આમાં ઘણા બધા પ્રમેય છે અને પ્રમેય પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું હજી આના પછી ત્રણ પ્રમેય છે 6.4 6.5 અને 6.6 બરાબર છે તો આના પછીનો થોડોક 6.4 પ્રમેય આઈએમપી છે એ આપણે ધીમે ધીમે શાંતિથી સમજશું અત્યારે આ ભાગમાં માત્ર ને માત્ર આટલું ચલો મિત્રો આવજો